नमस्कार अप्ता न्यूज ब्रेटिन में आपनो हार्दिक स्वागत छे। ऊंचो जिलापी साथ તો જે સમાચાર વિસ્તાર થી મહેમદાવાદ શહેર ખાતે આવેલ ન્યાયકરણ સ્કૂલ નું જળહળતું પરિણામ જાહેર થયું છે। સરદારનગર વિસ્તાર માં આવેલ ન્યાયકરણ સ્કૂલ માં લેવાયેલી ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષા માં બે વિદ્યાર્થીઓ ને 95% ઉપર પાસ થતા સ્કૂલ નું નામ રોશન કર્યું હતું। તો આવો જોઈએ મહેમદાવાદ થી અમારા પ્રતિનિધિ વિરાગ મહેતા નો એક રિપોર્ટ। મહેમદાવાદ શહેરમાં સરદારનગર વિસ્તારમાં આવેલી ન્યાયકરણ સ્કૂલમાં ધોરણ 10 ની બ્રેવાયલી બોર્ડની પરીક્ષામાં બે વિદ્યાર્થીનીઓ 95% ઉપર પાસ થતા સ્કૂલનું નામ રોશન કર્યું હતું, જેમાં પ્રજાપતિ હિમાંશી 96.83%, વોહરા તાંજીલી 95.34% અને કા પટેલ કશકે 87.57% સાથે પાસ થયા હતા અને આ ન્યાયકરણ સ્કૂલનું નામ રોશન કર્યું હતું। અને આ બાબતે આ ત્રણેય વિદ્યાર્થીનીઓ દ્વારા જણાવ્યું હતું કે અમારી શાળાના શિક્ષકો, આચાર્ય અને ટ્રસ્ટી એવા ધર્મેશભાઈ જોશી અને ઉર્વશીબેન જોશી દ્વારા અમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને ઘરે અમારા માતા પિતાના માર્ગદર્શનથી અમે આ સ્કૂલના પર્સન્ટેજ સાથે પાસ થઈને સ્કૂલનું અને શહેરનું નામ રોશન કર્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, રફતાર બુલેટિન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હાલ આપણે મહેમદા તાલુકા મહેમદા શહેરની ન્યાયકરણ સ્કૂલની અંદર આપણે છે, જેના નામકરણથી જ સ્વામી સર્વવલ્લભ સ્વામી જે કહેવાય છે, જેમનું નામ જ એટલું ધાર્મિકતા વાળું છે અને એમના પ્રાંગણની અંદર અહીંના ટ્રસ્ટી સેવા ધર્મેશભાઈ જોશી અને તેમના ધર્મપત્ની તેઓ આ સ્કૂલનું સંસ્થા ચલાવી રહ્યા છે અને તેમણે આ સંસ્થાની અંદર લીધા પછી આ સંસ્થાની અંદર જોડ્યા પછી આખી સ્કૂલનું આખું ટોટલી ચેન્જ જ આવી ગયો છે અને આ વખતે સૌથી સારામાં સારું રિઝલ્ટ કહી શકીએ તો 10મા ધોરણની અંદર આવેલું છે અને એમની અંદર ઉત્તીર્ણ થયેલી અને જેને તેજસ્વી તારલા કહીએ એવી ત્રણ વિદ્યાર્થીઓ આપણી પાસે છે, પ્રિન્સિપાલ છે આપણી પાસે છે અને આ જે વિદ્યાર્થીઓને આટલા સારા ગુણ લાવવાની અંદર મદદ કરનાર એવા શિક્ષકગણ પણ આપણી સાથે છે। તો આપણે પ્રયાસ કરીશું એ સ્ટુડન્ટોને પૂછવાનું કે તમે એ વિશે શું કહેવા માંગો છો, શું નામ છે બેટા આપનું? હિમાંશી પ્રજાપતિ। આજે 10મા ધોરણની અંદર આપનું રિઝલ્ટ આવ્યું, કેટલા ટકા આવ્યું? 97%। તો તમે કેવું અનુભવી રહ્યા છો 97% આપનું રિઝલ્ટ આવ્યું તો? અમને અમારા રિઝલ્ટ પરથી ખૂબ જ ખુશી છે અને અમે અમારા ટીચર્સને આભાર માનીએ છીએ કે એમને અમને સારું માર્ગદર્શન આપ્યું અને આગળ વધાર્યા। અને આ કરણ સ્કૂલની અંદર તમે કેટલા ટાઈમથી અભ્યાસ કરો છો? હું 7મા ધોરણથી આ સ્કૂલમાં જ અભ્યાસ કરું છું। આ તમારા આટલા ટકાવારી સારી આવી તો એમાં આપણા આપના મા બાપ વિશે કઈ કહેવા માંગો છો? યસ, આપણા માતા પિતાનો પણ એટલો જ ફાળો હોય છે કે જેટલો શિક્ષકોનો હોય છે। આપનું શું નામ છે? વોરા તંજીલ। કેટલા ટકા આવ્યા આપના? 95%। હમણાં પણ 95% આવ્યા છે। આપણી પાસે બીજી પણ એક સ્ટુડન્ટ છે, શું નામ આપનું? કાપટેલ કસક। કેટલા પર્સન્ટેજ આવ્યા છે આપના? 87%। તો આ ત્રણ વિદ્યાર્થીઓ છે જે સારામાં સારું પરિણામ લાવ્યા છે, આપણી પાસે પ્રિન્સિપાલ પણ છે, એમને પણ આપણે પૂછીશું। પ્રિન્સિપાલ મેડમ આપનો પરિચય આપો। ચૈતાલી મેડમ, ન્યાયકરણ ગુજરાતી મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ સર। મારી સાથે ઉભેલ દરેક વિદ્યાર્થી તેમજ શિક્ષક મિત્રોએ ખૂબ જ અથાગ પરિશ્રમ દ્વારા ન્યાયકરણ સ્કૂલનું 2021-22નું રિઝલ્ટ ખૂબ સારી રીતે લાવેલા છે અને તેઓ ખૂબ સારી રીતે ઉત્તીર્ણ થયેલા છે, તો મને ખુશી છે અને એ બાબતે હું વિદ્યાર્થીઓને, શિક્ષક મિત્રોનો, મેનેજમેન્ટશ્રીનો તેમજ સંસ્થામાં કામ કરતા જે લોકોએ વિદ્યાર્થીઓને પ્રપોઝલ સારી રીતે આપી અને મોટિવેશન આપી અને આગળ વધાર્યા અને એ લોકોને પુશઅપ કર્યા એ બદલ એ લોકો સૌનો હું આભાર માનીશ। તેની સાથે સાથે એ લોકોના વાલી મિત્રો જે લોકો અમારી સાથે રહી, કોઓપરેટ થઈ અને વિદ્યાર્થીઓને પણ સાથ સહકાર આપતા રહ્યા અને એ લોકોને પુશઅપ દ્વારા આગળ વધતા રહ્યા અને સારી રીતે આ જે રિઝલ્ટ મળ્યું છે એ બદલ હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું। આપણી પાસે અહીંના શિક્ષક પણ છે, કહેવાય છે કે વિદ્યાર્થી માટે શિક્ષક એ ગુરુ કહેવાય, પહેલો દરજ્જો માતા પિતાનો, બીજો દરજ્જો ગુરુનો આવે, તો ગુરુજી કહેવાય એવા શિક્ષક પણ આપણી પાસે છે, શું નામ આપનો પરિચય આપો? મારું નામ વિજય ડાભી સર। દરેક વિદ્યાર્થીઓને અમે એટલું પ્રોત્સાહિત કર્યા કે તમે 10માની અંદર સારા ટકાવારી કેવી રીતે લઈ શકો છો, પોતાનું લખાણ તમે કેવી રીતે લખી શકો છો, દરેક બાબતે લોકોને ટેસ્ટ આપ્યો, ટેસ્ટ મારફત એ લોકોને આગળ પ્રોત્સાહન આપ્યું કે તમે આગળ જતા તમારી બોર્ડની એક્ઝામની અંદર તમે કેવી રીતે લખશો, એ પ્રકારથી અમે દરેક બાબતે એ લોકોને આગળ તપાવ્યા છે અમે। અહીંના જે ટ્રસ્ટી છે, આપણે બે ટ્રસ્ટીસી છે, તો એ વિશે આપ શું કહેવા માંગો છો? ધર્મેશભાઈ જોશી અને તેમના ધર્મપત્ની ઉર્વશી મેડમ, એ લોકો કેવો સહકાર આપ્યો છે સંસ્થાની અંદર, કેવું તમે કહ્યું પ્રમાણે ગાઈડન્સ પ્રમાણે ચાલે છે કે શું, એ વિશે શું આપ શું કહેવા માંગો છો?
અમારે જે ટ્રસ્ટી છે ન્યાલકરણ ગુજરાતી મીડિયમ ને ઇંગ્લિશ મીડિયમના ટ્રસ્ટી છે, એમનો બહુ પણ અમારે બહુ સારો સપોર્ટ રહ્યો છે અને એમને અમને પ્રોત્સાહન આપ્યું કે તમે તમારા બાળક માટે તમે જે પણ તમારે જોતું હોય, બાળકને જે પણ મટીરિયલ પ્રોવાઈડ કરવું હોય કે તમારે જે પણ મટીરિયલ જોતું હોય તે અમે તમને આપવા તૈયાર છે, પણ તમે બાળકને સારી રીતે સપોર્ટ કરો, અમને એ લોકોને આગળ લઈ જાઓ. આપ જોઈ શકો છો દર્શક મિત્રો, આ ન્યાલકરણ સ્કૂલની અંદર જે આજથી 5 વર્ષ 10 વર્ષ પહેલા હતું એના કરતા વિશેષ અત્યારે પ્રગતિ કરેલ છે. સ્ટુડન્ટોની સંખ્યા પણ સારી છે. સંકુલની અંદર દરેક પ્રકારની વ્યવસ્થા છે કે ભાઈ મેદાન જોઈતું હોય, સ્કેટિંગ હોય, બીજી ભણતરની સાથે સાથે બીજી ઘણી એવી એક્ટિવિટીઝ પણ છે કે જેથી કરીને વિદ્યાર્થી ભણતરની સાથે સાથે પોતે દરેક રીતના સક્ષમ થઈ શકે. તો આ ન્યાલકરણ સ્કૂલે ટૂંક સમયની અંદર જ પોતાનું ખૂબ જ સુંદર નામ બનાવ્યું છે અને સોનામાં સુગંધ મેળવે એવું આ એક સુંદર સત્કાર્ય પણ થઈ ગયું કે ભાઈ 10મા ધોરણની અંદર આ તેજસ્વી તાલા આ તો માત્ર 3 જ વિદ્યાર્થીની છે, પણ બીજા એવા ઘણા વિદ્યાર્થીઓ છે જેમણે સારી ટકાવારી મેળવેલ છે અને આગામી સમયની અંદર પણ અહીંના ટ્રસ્ટી શ્રી દ્વારા, પ્રિન્સિપાલ શ્રી દ્વારા અને શિક્ષકગણ દ્વારા એવા અનેક આયોજનો કરવામાં આવશે અને એવા પ્રોગ્રામો પણ કરવામાં આવશે કે ભણતરની સાથે સાથે સાંસ્કૃતિક છે અને ખેલ મહાકુંભની અંદર પણ આ સ્કૂલની અંદર ન્યાલકરણ સ્કૂલે તાલુકા લેવલ પર ફર્સ્ટ નંબર મેળવેલો છે. તો આ રીતના ન્યાલકરણ સ્કૂલ અત્યારે ખૂબ સુંદર કાર્ય કરી રહી છે અને સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ખૂબ જ સફળતા મેળવી રહ્યા છે અને આગામી સમયની અંદર શું શું કરશે, શું શું પ્લાનિંગ કરશે એ તો હવે જોવાનું રહ્યું. વિરાંગ મહેતા, મહેમદાવાદ, રફતાર બુલેટિન ન્યૂઝ. ખેલ મહાકુંભની અંદર ન્યાલકરણ સ્કૂલમાં વધુ એક સિદ્ધિ મેળવેલ છે. તો આપણી પાસે સ્કૂલના વાઇસ પ્રિન્સિપાલ છે. આપ વાઇસ પ્રિન્સિપાલ તરીકે કેટલા ટાઈમથી ફરજ બજાવો છો? હું અહીંયા વાઇસ પ્રિન્સિપાલ તરીકે 4 વર્ષથી ફરજ બજાવું છું. શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ પરિણામ લાવ્યા છે અને ખેલ મહાકુંભમાં જે એ લોકોનો સુંદર દેખાવ છે એના દ્વારા સ્કૂલ ખૂબ જ ગર્વ અનુભવે છે. સતત આ રીતે વિદ્યાર્થીઓને જો પ્રોત્સાહન મળતું રહે તો વિદ્યાર્થીઓ જિલ્લા લેવલે, સ્ટેટ લેવલે અમારા વિદ્યાર્થીઓ જઈને આવ્યા છે, જે શાળા માટે ખૂબ જ ગૌરવની વાત છે. વિદ્યાર્થીઓ આ રીતના સતત આગળ વધે એ જ શુભકામનાઓ હું પાઠવું છું. આ સમયે આપણી પાસે વ્યાયામ શાળાના એટલે આ શિક્ષક, વ્યાયામ શિક્ષક પણ આપણી પાસે છે, એમને પણ પૂછીશું શું કહેવા માંગો સાહેબ આપે વિશે. એક વ્યાયામ શિક્ષક તરીકે આજે મને બહુ ઘણું ગર્વ અનુભવાય છે. એનું કારણ આ બધા વિદ્યાર્થીઓ જ છે જેમણે પોતાની મહેનતથી શાળા પરિવારનું નામ રોશન કર્યું છે, પોતાના વાલીનું અને પોતાનું નામ પણ રોશન કર્યું છે. અને એ લોકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો છે. એથ્લેટિક્સ હોય, ટીમ ગેમ હોય, ખોખો હોય, કબડ્ડી હોય, વોલીબોલ હોય, હેન્ડબોલ હોય. હાલમાં જ અમે જિલ્લા કક્ષાએ વસુ મુકામે જિલ્લા કક્ષાની સ્પર્ધા હતી હેન્ડબોલમાં, જેમાં અમારી સ્કૂલની શાળાની વિદ્યાર્થિનીઓ પ્રથમ નંબરે રહી અને એમને રોકડ પુરસ્કાર તથા બીજી ઇનામી રકમ પણ મળેલ છે તથા પ્રમાણપત્ર પણ રાજ્ય કક્ષા તરફથી મળેલ છે. તો આપ જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતના ન્યાલકરણ સ્કૂલ માત્ર અભ્યાસમાં એટલે ભણવામાં જ નહીં પણ ખેલ મહાકુંભમાં પણ એ નંબર ઉત્તીર્ણ લાવ્યા છે અને પ્રથમ મેળવ્યો છે. એટલે સ્કૂલના મેનેજમેન્ટ બાળકની ભણતરની સાથે સાથે તંદુરસ્તીની અને પોતે સક્ષમ રહે, સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે એનું પણ ધ્યાન રાખે છે. તો આ રીતના સ્કૂલે આ પણ એક સુંદર સત્કાર્ય કરેલ છે.